આપણો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આજે આપણે ઈવીએસ નું આ લાસ્ટ ચેપ્ટર શીખીશું ફ્રેન્ડ્સ પછી આપણો ઈવીએસ નો સિલેબસ કમ્પ્લીટ થાય છે ઓકે ફ્રેન્ડ્સ તમને આ બધા ચેપ્ટર આ બધા જેટલા પણ વિડિયો જોયા તમને ખૂબ મજા આવી હશે હવે આપણે આ લાસ્ટ વિડિયો જોઈશું પછી આપણે રિવિઝન તરફ જઈશું ઓકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણો આ ચેપ્ટર છે લાસ્ટ ચેપ્ટર 25 માય ડિસ્ટ્રિક્ટ એટલે મારો જિલ્લો તો ફ્રેન્ડ્સ આપણે આ ચેપ્ટરની અંદર જે બધા અલગ અલગ જે જિલ્લાઓ છે તેના વિશે આપણે જાણીશું તમને ખૂબ મજા આવશે જો તમે ધ્યાન આપશો તો તમને ખૂબ મજા આવશે ઓકે તો આ ફ્રેન્ડ્સ આ ચેપ્ટરની અંદર કેવું હોય છે કે ગુજરાતમાં દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તેમાં અલગ અલગ ટાઈપ અલગ અલગ સ્કૂલોમાંથી ટીચર્સ અને સ્ટુડન્ટ ત્યાં જાય છે અને સ્ટુડન્ટ ત્યાં પાર્ટિસિપેટ કરે છે ઓકે ત્યાં ભાગ લે છે એમાં તો ત્યાં જાય છે ઘણા બધી બધા ઘણા બધા ડિસ્ટ્રિક્ટમાંથી જિલ્લાઓમાંથી ત્યાં સ્ટુડન્ટો જાય છે તો ત્યાં શું છે ગાર્ડનમાં જ્યાં ભેગા થાય છે ત્યાં ઘણા બાળકો ભેગા થઈને બધા પોતપોતાના ડિસ્ટ્રિક્ટની ડિસ્કસ કરે છે ચર્ચા કરે છે કે મારા ડિસ્ટ્રિક્ટમાં શું જોવા લાયક છે પછી ત્યાં ઐતિહાસિક સ્થળો કયા છે કઈ નદી વહે છે કઈ સરહદ લાગે છે અને ઘણું બધું ફ્રેન્ડ્સ તેઓ એકબીજા સાથે ડિસ્કસ કરે છે જેથી તમને પણ બધું અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વિશે સમજ પડે અને ફ્રેન્ડ્સ તો જ્યારે તમે પણ જો ભેગા થાવ તો તમારે પણ પોતાના ડિસ્ટ્રિક્ટ વિશે તમારા બધા સાથે છે તમારો ડિસ્ટ્રિક્ટ તો સુરત જ છે બરાબર ને તો તમે કસે ગયા હોય તો એ રીતના કોઈ ફ્રેન્ડ સાથે તમારે પણ ચર્ચા કરવાનું તો તમને ખૂબ મજા આવે અને ઘણું નવું નવું જાણવા મળે ઓકે ફ્રેન્ડ્સ આ ચેપ્ટરની અંદર જે બાળકો છે તે અલગ અલગ અમદાવાદથી હોય કોઈ ડાંગથી કોઈ બનાસકાંઠા કોઈ સુરેન્દ્રનગર કોઈ કચ્છથી ઓકે ફ્રેન્ડ્સ આ બધા ડિસ્ટ્રિક્ટમાંથી જિલ્લામાંથી આવેલા હોય છે તો તેઓ એકબીજાને કહે છે કે મારા જિલ્લામાં આ જોવાલાયક સારું છે મારા જિલ્લામાં આ સરસ છે હને તો એ આપણે આ ચેપ્ટરની અંદર શીખીશું અને હા ફ્રેન્ડ્સ આપણે આ ચેપ્ટર ફિનિશ થઈ જાય પછી આપણે લાસ્ટમાં મેપ પરથી એટલે નકશા પરથી પ્રશ્ન કેવી રીતના બનાવાય તે પણ શીખીશું મેપને કેવી રીતના જોવાય તે પણ આપણે તેના વિશે જાણીશું આપણે અમદાવાદનો મેપ સુરતનો પછી ગુજરાતના મેપ આ બધા મેપને કેવી રીતના જોવાનું કઈ ટાઈપના પ્રશ્ન પૂછાય તે પણ આપણે ફ્રેન્ડ્સ શીખીશું એટલે જેથી તમને આગળ જતા તમને અઘરું નહીં લાગે અને મેપ જોતા તમને આવડી જાય એટલે તમને ખૂબ મજા આવશે ફ્રેન્ડ્સ અને હા ફ્રેન્ડ્સ આ ચેપ્ટરની પણ વચ્ચે વચ્ચે આપણો જો સુરત આપણો ડિસ્ટ્રિક્ટ કયો છે સુરત કે આપણે બધા સુરતમાં રહીએ છીએ તો ફ્રેન્ડ્સ આપણે આપણા ડિસ્ટ્રિક્ટ વિશે તો આપણને આવડવું જોઈએ અને ખબર હોવી જોઈએ કે આપણા ડિસ્ટ્રિક્ટમાં કયા જોવાલાયક સ્થળો છે કયા ઐતિહાસિક સ્થળો છે બરાબર કઈ નદી વહે છે પછી આપણા પાડોશી દેશ કયા છે આ બધું જિલ્લા કયા છે તે બધું આપણને ખબર હોવું જોઈએ ફ્રેન્ડ્સ તો આપણે વચ્ચે વચ્ચે વિડીયોમાં તે પણ જાણતા જઈશું અને હા ફ્રેન્ડ્સ તમે જ્યારે આ ચેપ્ટરમાં વિડીયો જોવો ને ત્યારે તમે નોટબુક અને પેન્સિલ લઈને બેસજો જેથી તમે જ્યારે ટીચર તમને સુરત વિશે કહે ને તો તમે નોટ ડાઉન કરજો જેથી તમારે જ્યારે આપણે વાંચવાનું હોય તો તમારે વિડીયોને ઓપન કરવું નહીં પડે જેથી તમને જેવું લાગતું હોય કે હા જોવાલાયક છે તો સુરતનું તો તમે નોટ ડાઉન કરી દેજો ફ્રેન્ડ્સ ઓકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ ચાલો આપણે આ ચેપ્ટર તરફ જઈએ તમને ખૂબ મજા આવશે ઓકે ફ્રેન્ડ્સ ચાલો ફ્રેન્ડ્સ ચેપ્ટર તરફ જઈએ આપણા ઈવીએસનું આ લાસ્ટ ચેપ્ટર છે પછી આપણો સિલેબસ કમ્પ્લીટ થાય છે ઓકે ચેપ્ટર 25 માય ડિસ્ટ્રિક્ટ એટલે મારો જિલ્લો ફ્રેન્ડ્સ જિલ્લો એટલે તમે અત્યારે ત્યાં રહો છો તમે સુરતમાં બધા રહીએ છો હા ને તો એ તમારો એ જિલ્લો છે સુરત એ તમારો જિલ્લો છે તો એ જિલ્લો કેવી રીતના બને તો ફ્રેન્ડ્સ જે વિલેજ બધા ભેગા મળીને પહેલાં તાલુકો બને છે ઓકે વિલેજો એટલે ગામો ભેગા થઈને તાલુકો બને છે અને તાલુકો ભેગા મળીને જિલ્લો બને છે ફ્રેન્ડ્સ અને તે જિલ્લો તમે જે સુરતમાં રહો છો ને બધા એ તમારો જિલ્લો થાય છે તો આ ચેપ્ટરમાં બધા બાળકો પોતાને જ્યાં જ્યાં રહે છે જિલ્લામાં તેના વિશે તેઓ કહે છે પણ તે પહેલાં ફ્રેન્ડ્સ આપણે એક મેપમાં થોડીક માહિતી જાણી લઈએ તો આપણે મેપમાં આપણે જોઈએ ઓકે
तो जाओ फ्रेंड्स, आपणुं राज्य गुजरात भारत देशनी पश्चिम दिशामां आवेलुं छे अने ते महत्वनुं राज्य छे। अने गुजरात राज्यनी पश्चिमे पाकिस्तान देशनी सरहद लागे छे। फ्रेंड्स, तमने जो मेपमां देखातुं हशे पाकिस्तान देखाय छे ने? ओके फ्रेंड्स, सरस। अने अरबी समुद्र आवेलो छे, देखाय छे? आ अरबी समुद्र तमे लखेलुं हशे, ए अरबी समुद्र आवेलो छे। अने पूर्वमां मध्य प्रदेश राज्य ने उत्तरे राजस्थान राज्य अने दक्षिणमां महाराष्ट्र राज्यनी सरहद लागे छे, देखाय छे ने मेपमां? ओके सरस। अने फ्रेंड्स, गुजरात राज्यना कुल 33 डिस्ट्रिक्ट छे, जिल्लाओ छे। केटला? 33 जिल्लाओ छे। सेमा? गुजरात राज्यना कुल 33 जिल्लाओ छे। आ फ्रेंड्स तमारे याद राखवानो छे, फिलअपमां पण पूछाय अने शॉर्ट क्वेश्चन आंसरमां पण पूछाय। आ माहिती तमने खबर होवी जोईए। तेमां अमदावाद जिल्लो एक મહત્વનો જિલ્લો છે ફ્રેન્ડ્સ। ને અમદાવાદ જિલ્લો એ ગુજરાત રાજ્યની મધ્યમાં આવેલો જિલ્લો છે। આટલી માહિતી આપણને ખબર હોવી જોઈએ। આમાં બીજી બધી માહિતીઓ છે, ત્યાં આપણે જેમ જેમ ચેપ્ટર જાય તેમ તેમ આપણે શીખીશું। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે ચેપ્ટર તરફ જઈએ। ગુજરાત રાજ્ય દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરે છે। ફ્રેન્ડ્સ, આ જે ગુજરાત રાજ્ય છે તે દર વર્ષે એક ખેલ મહાકુંભનું આયોજન કરે છે। તેમાં ભાગ લઈ પોતાની આવડતને બતાવવા માટે સૌ કોઈ આવે છે। આમાં શું હોય છે? આવું ખેલ મહાકુંભનું હોય છે આયોજન, આપણા સ્કૂલ દ્વારા પણ કરતા હોય છે। તો બધી સ્કૂલોમાંથી આવી રીતના આયોજનમાં તેઓ ભાગ લેવડાવતા હોય છે। ત્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, ત્યાં ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ પણ મોટી સંખ્યામાં આવે છે। આ વર્ષ આ કાર્યક્રમ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવેલો હતો। ક્યાં યોજવામાં આવેલો હતો? ગાંધીનગરમાં। ઓકે, જેમાં ભાગ લેવા રાજ્યના જુદા જુદા ડિસ્ટ્રિક્ટમાં મોટી સંખ્યામાં ટીચર્સ અને સ્ટુડન્ટો આવી પહોંચ્યા હતા। એટલે લોકો જ્યાં સુરત છે, અમદાવાદ છે, ઓકે મહારાષ્ટ્ર, આ બધા જ એકદમ જુદા જુદા રાજ્યના જિલ્લામાંથી મોટી સંખ્યામાં ટીચર્સ અને સ્ટુડન્ટો આવતા હતા। આજે બધા સ્ટુડન્ટ અને તેમના શિક્ષક ટીચર સાથે પાસે આવેલા એક સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં, યાદ રાખજો ફ્રેન્ડ્સ, ક્યાં એ લોકો ભેગા થયેલા હતા? તો એ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ભેગા થયા હતા અને એ ગાર્ડનમાં સૌ ભેગા થઈને વાતે વરગ્યા હતા। ઓકે, બધા સાથે બે, આપણે બધા કસે જો ગયા હોય તો તમે બધા વાતો કરો ને, અંદર અંદર ચર્ચા કરો, તો તેવી રીતના આ લોકો પણ સ્ટુડન્ટ અને ટીચર્સો બધા ભેગા મળીને અંદર અંદર ડિસ્કસ કરતા હતા। તો ટીચર્સ પોતાના અનુભવોની આપ લે કરતા હતા અને જ્યારે સ્ટુડન્ટો પોતાના ડિસ્ટ્રિક્ટની જિલ્લાઓની વાતો કરતા હતા ફ્રેન્ડ્સ, તેઓ શું કરતા હતા? એટલે અલગ બધા અલગ અલગ સ્ટુડન્ટો અલગ અલગ પ્લેસ પરથી આવ્યા હશે, હા ને? તો તેઓ પોતાના ડિસ્ટ્રિક્ટ જ્યાંથી આવ્યા છે તે એના જિલ્લાની તેઓ વાતો કરતા હતા। તો આપણે એ જે સ્ટુડન્ટો જે વાતો કરતા હતા તે આપણે તે જોઈશું, તેઓના ડિસ્ટ્રિક્ટમાં જિલ્લામાં શું હોય છે, બરાબર, શું જોવાલાયક હોય છે તે પણ બધું આપણને જાણવા મળશે। અને આપણે ક્યાં રહીએ છીએ? તમે લોકો બધા સુરત રહો છો, હા ને? તો આપણો ડિસ્ટ્રિક્ટ સુરત છે, તો આપણે તેના વિશે પણ માહિતી જાણીશું, હા ને? આપણે સુરતમાં રહીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ ને તેના વિશે, તો આપણે તે પણ જોતા જઈશું। અને ત્યાં જ્યાં આ લોકો બોલે છે ત્યાં જ્યોતિ છે, તે પોતાના અમદાવાદ વિશેની પણ માહિતી આપતી જાય છે, તો તે પણ ફ્રેન્ડ્સ આપણે કરતા જઈશું। ઓકે, તો ચલો વાતની શરૂઆત કરતાં પહેલાં તો વિશ્વા બોલી, તે લોકો જ્યાં હતા બધા ભેગા હતા તેમાંથી વિશ્વા બોલી કે હું કચ્છ ડિસ્ટ્રિક્ટમાંથી આવું છું, અમારું જે ડિસ્ટ્રિક્ટ મથક છે તે ભૂજ છે। ફ્રેન્ડ્સ, જે મથક હોય છે તે બધા જે જેટલા પણ ડિસ્ટ્રિક્ટ હોય છે તેના મથક જે હોય છે તે અલગ અલગ હોય છે ફ્રેન્ડ્સ, આપણે આ જાણવા જેવું છે। તો એ કહે છે કે અમારું જે કચ્છનું જે મથક છે તે ભૂજ છે। અમારા ડિસ્ટ્રિક્ટમાં કુલ 10 તાલુકા આવેલા છે ફ્રેન્ડ્સ, તમને ટીચરે પહેલાં કીધેલું હતું, હા ને, કે વિલેજ બધા ભેગા મળે, જે ગામડું ભેગા મળીને એક તાલુકો બને છે અને તાલુકા ભેગા મળીને જિલ્લો બને છે,
तो ये जिल्ला में कुल 10 तालुका छे। गुजरात ना डिस्ट्रिक्ट में कच्छ जिल्लो छे ते पाकिस्तान साथे सरहद धरावे छे। अने ज्यारे भारत ना राजस्थान राज्य ने पन अमारो रण अड़े छे। आ माहिती आपे छे विश्वा। गुजरात ना मोरबी सुरेंद्रनगर पाटन अने बनासकांठा जे डिस्ट्रिक्ट छे ते अमारा पड़ोसी छे। फ्रेंड्स जे कच्छ जे डिस्ट्रिक्ट छे कच्छ जिल्लो ओके तेना पड़ोसी छे। क्या मोरबी सुरेंद्रनगर पाटन बनासकांठा आ बदा जे जिल्लाओ छे ते तेना पड़ोसी छे। आपे जे सूरत छे तो आपणा पड़ोसी छे क्या जिल्ला छे ते पण आपणे जोईशुं। ओके फ्रेंड्स।